અંકલેશ્વરમાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. અંકલેશ્વરમાં કુલ 12 કેન્દ્રો ઉપર ધોરણ 10 ના 10,628 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકાના પ્રમુખ સહિતના સભ્યોને મામલતદાર એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યમાં આજથી એસએસસી અને એચએસસીની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વરના 36ના બિલ્ડિંગ, 409 બ્લોક અને 12 કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે. નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા સહિતના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને આવકારી એસએસસી અને એચએસસીની બાદના અભ્યાસ અંગેની માહિતી સૂચવતા કાર્ડનું વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી. તે દરમિયાન અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે પણ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. હું ભારત એમ સલાટ, શિક્ષણ નિરીક્ષક, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ અને એસએસસી બોર્ડ પરીક્ષાના ઝોનલ ઓફિસર તરીકે અહીંયા અંકલેશ્વર ઝોન ખાતે ફરજ બજાવું છું. અંકલેશ્વર ઝોન ખાતે કુલ 12 પરીક્ષાના કેન્દ્રો છે, તેમાં 36 બિલ્ડિંગ અને 409 બ્લોકમાં કુલ 10,628 જેટલા વિદ્યાર્થીઓ આજે અને આગામી દિવસોમાં પરીક્ષા આપનાર છે. પરીક્ષાના તમામ કેન્દ્રો સીસીટીવીથી સજ્જ છે. પોલીસ બંદોબસ્ત, એસટીની સુવિધા અને કાયદો વ્યવસ્થાની પણ પૂરતી ચકાસણી વહીવટીતંત્રે કરી છે. આપણા આ કેન્દ્રના તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરાના નિગરાની હેઠળ આ પરીક્ષા યોજાઈ રહી છે. તમામ વાલીઓને ઝોન વતી અને કચેરી વતી પણ વિનંતી છે કે પોતાના પાલ્ય માટે બહુ ચિંતા ન કરે અને પરીક્ષાની વ્યવસ્થામાં હકારાત્મક સહકાર આપે અને શાંતિ જાળવે એવી અમારી વિનંતી છે. અંકલેશ્વરની આદર્શ સ્કૂલ ખાતે ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને આવકાર આપ્યો હતો, તો જીઆઈડીસીની ગટ્ટુ સ્કૂલ, સર્વોદય સ્કૂલ સહિત અંકલેશ્વર શહેર અને ગ્રામ્યની વિવિધ શાળામાં વિદ્યાર્થીઓને મીઠો આવકાર આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ 10માં પ્રથમ પેપર એવું ગુજરાતી, હિન્દી, ઉર્દૂનું પેપર સહેલું નીકળતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. મારી સ્કૂલમાં આજે જે બાળકો જે એક્ઝામ માટે આવેલા છે, જે 20 રૂમ છે, દરેક રૂમમાં 30 વિદ્યાર્થીઓ રહેશે અને દરેકે દરેક રૂમમાં સીસીટીવી કેમેરાથી સજ્જ છે. કોઈ પણ જાતની ચિંતા કરવા જેવું છે જ નહીં. બીજી વસ્તુ કે બાળકોને આ મારી શાળાનું વાતાવરણ એવું છે કે એ લોકોને એવું થશે કે અમે અમારા ઘરમાં બેઠેલા છીએ, એવું સરસ્વતીમય વાતાવરણ છે. અને હું બાળકોના વાલીઓને હું એક વિનંતી કરું કે તમે તમારા બાળકને નિશ્ચિતપણે અહીંયા મૂકી જાઓ, બધું માં સરસ્વતી એમને વિદ્યા પણ આપશે અને બધું આગળ કરશે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે બાળકોની ઉપર પ્રેશર લાવતા નહીં અને બિલકુલ નિર્ભય રીતે એમને પરીક્ષા આપવા જવા દેજો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.